નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સોરો આજના આ દેશી ઉપાયના અંદર હું તમારા માટે થઈને એક એવી દેશી સલાહ લઈને આવ્યો છું જે દેશી સલાહથી તમે જો તમારા શરીરના અંદર આવા શિયાળાની અંદર કડકડતી ઠંડીના અંદર એટલે કે જો તમારું જે સ્ટેમિનાર હોય જે તમારો પોપટ હોય એ કમજોર રહેતો હોય મજબૂત રહેતો ના હોય અને આવા શિયાળાની અંદર તમારે ટેન્ટી ટેન્ટી રમવી હોય અને મોજ કરવી હોય અને ડિસ્કો કરવો હોય તો તમારે વાયગ્રાલ આવવી પડશે નહીં અને કોઈ એવી ગોળી પણ ગળવી પડશે નહીં કે તમારા શરીરના અંદર એ સ્ટેમિનાને મજબૂત કરી શકે એવી ગોળી કોઈ લેવી પડશે નહીં એટલું યાદ કારણ કે આ દેશી ઉપાય એવો છે ને કે તમારા સ્ટેમિનાને એટલું બધું મજબૂત કરી નાખશે ને કે કલ્પના પણ કરી નહીં હોય તમે ઘાટ આવો તો પોસઠ વર્ષના ડોહા હશે ને તો પચીસ વર્ષનો જૂનું આવશે એટલું યાદ રાખજો અને તમે મોજ કરશો એટલું યાદ રાખજો આ દેશી ઉપાય એવો છે ને કે શિયાળાની અંદર આશી રાતથી તમે મોજ કરી શકશો એટલું યાદ રાખજો તમે થાકશો એટલું યાદ રાખજો પણ તમારું હથિયાર થાકશે નહીં એટલું યાદ રાખજો કારણ કે તમારી ઈચ્છા વધશે એટલું યાદ રાખજો શરીરના અંદર છે ને ખાટલો તોડી નાખે એટલી બધી તાકાત આવશે એટલું યાદ રાખજો અને સ્ટેમિનાર એટલું બધું ગરમ રહેશે ને કે તમે કલ્પના પણ કરી નહીં હોય એટલું યાદ રાખજો કારણ કે તમારા શરીરના અંદર મજબૂતાઈ લાવવાશે આ દેશી ઉપાય એટલું યાદ રાખજો તમારું શરીર છે આવી કડકટી ઠંડીના અંદર છે કદી કોઈ કાળે ઠંડી અનુભવશે નહીં તમારા શરીરની અંદર ગરમી જ રહેશે એટલે કે એનર્જી જ રહેશે આ દેશી ઉપાયથી એટલું યાદ રાખજો તમે જો તમારા સ્ટેમિનાને તમે હથિયારને મજબૂત કરવા માગતા હોય અને આવા ઠંડીના અંદર જો ટેન્ટી ટેન્ટી રમવા માંગતા હોય બરાબરની દેડ કપ બોલાવવા માગતા હોય ડેવ ડેવ કરવા માગતા હોય અને ઢાડ ઉડાડવા માગતા હોય અને બરાબરની કસ કસાઈને ઢાઢ ઉડાડવા માગતા હોય તો તમારા માટે આટલી વસ્તુની જરૂર પડશે તમે જોઈ શકો મારા વિડીયો સમક્ષ સૌ પ્રથમ તો તમારા તલની પણ જરૂર પડશે અને આદુની પણ જરૂર પડશે અને કિસમિસની જરૂર પડશે અને અઢીસો દૂધની જરૂર પડશે ત્યાં મારા વિડીયો સમગ્ર જોઈ શકો નજારો અને આ દેશી ઉપાય એવો છે કે તમારા શરીરના અંદર જે એટી પ્રકારના દુખાવો રહેતા છે ને ગાયબ થઈ જશે અને તમારું ઊંઘ પણ સરસ આવશે એટલું યાદ રાખજો અને રાતે ઊંઘ તો તમને મોડી આવશે એટલે મોડી કેમ આવશે ખબર છે તમે ટેન્ટી ટેન્ટી રમી રહ્યા હશો બરાબરની મજ કરી રહ્યા હશો પછી તમને ઊંઘ સરસ આવશે એટલું યાદ કારણ કે તમારી મગજની નસો હશે ને એકદમ ટાઈટ હશે અને એટલી બધી શરીરના અંદર ગરમી હશે ને તમારે ગરમી થોડી ઘણી દૂર કરવી પડશે તમારા પછી તમને સરસ ઊંઘ આવશે ને તમારે શરીર એકદમ ઢીલું ઢીલ ઢીલું ઢસ થઈ જશે એટલું યાદ રાખજો કારણ કે આ દેશી ઉપાય એવો છે ને કે ભલ ભલાના છે ને જેના ટૂલ ઢીલા થઈ ગયેલા જેમના હથિયાર કમજોર થઈ ગયેલા હોય એને મજબૂત કરી નાખશે કારણ કે મેં ખુદ પોતે પ્રયોગ કરેલો છે અને મારે એવું બનેલું છે એટલે મેંનો પ્રયોગ કરેલો છે મારું હથિયાર મજબૂત થયેલું છે એટલું યાદ રાખ્યું એટલે હું તમને આ સલાહ આલું છું એટલું યાદ રાખજો તમારે છે અઢીસો દૂધ લઈ રહ્યા ત્યાં મારા વિડીયો નજારો જોઈ શકો છો આ અઢીસો દૂધ જોઈ શકો છો એના અંદર તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આમ હું બતાવું છું એટલું તમારે આદુ લઈ રહેવાનું છે જોઈ શકો છો આ આદુને ખલના અંદર વાટીને ભૂકો કરીને તમારે દૂધ ઉકળવા છે દૂધના અંદર નાખવાનું છે એટલું યાદ રાખજો પછી આટલી કિસમિસ પણ નાખવાની ત્યાં મારા વિડીયો સમક્ષ જોઈશો હાથના અંદર એ નાખવાનું છે દૂધ છે તમારે વહેલી સવારે ઉઠીને આ પ્રયોગ કરવાનો હોય તો રાતે ઊંઘવાના ટાઈમે પણ પ્રયોગ કરવાનો લે દૂધ ઉકળતો એના અંદર આટલું આદુ નાખવાનું એના અંદર આટલી કિસમિસના જેમ બરાબર ઉકળવા દઈને બરાબર ઉકળી રહ્યા પછી દ મિનિટ જેટલું ઉકળી રહ્યા પછી દૂધ નવેશે ગરમમાં તમારે પી લેવાનું નિયમિત તમે અઠવાડિયું સુધી કો તો મહિનો સુધી આ પ્રયોગ કરશો ને તો તમે મને યાદ કરશો ગમે તેમ તમે એન્જોય કરશો એટલું યાદ રાખજો કારણ કે તાકાતનો ખજાનો છે એટલું યાદ રાખજો આ દેશી ઉપાય એટલું યાદ રાખજો નિયમિત તમારે વહેલી સવારે ઉઠીને આ પ્રયોગ કરવાનો કોઈ ઊંઘાના ટાઈમે આ પ્રયોગ કરવા આ કરી રહ્યા પછી માની લો કે દૂધ પી રહ્યા પછી તમે તમારે એક મુઠ્ઠી છે તલ ખાઈ લેવાના છે એટલું યાદ રાખજો એટલું મગજના અંદર રાખજો એક મુઠી તલ ખાઈ લેવાના છે તાટકાઈ જવાનું જવાના છે તલના અંદર પોપટી છે ને ગરમ હોય છે એટલું કારણ કે તલથી ગરમ પ્રકૃતિવાળા હોય છે એટલું યાદ એક જ મુઠી ખાવાના એટલું યાદ તમે મને યાદ કરશો તમે કલ્પના પણ કરી નહીં હોય તમારે વાયગ્રા લાવવાની જરૂર નહીં પડે ગમે તેમ ડેડ કપ બોલાવો એટલું યાદ રાખજો શરીર ગરમ લાઈ રહેશે એટલું યાદ રાખજો અને બીજા દેશી પ્રયોગો તમારે કરવાની પડે મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું મિત્રો એક આ મારી નવી ચેનલ છે આ મારી ચેનલના અંદર જો તમે નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ ના કરીજો હું લગતો જરૂર વિડીયો બનાવીશ હા મિત્રો તમારા જેટલા ભાઈ બહેનો હોય તમારા જેટલા મિત્રો હોય જેટલા ફ્રેન્ડ હોય તમામને આ વિડીયો જરૂર શેર કરજો અને આ દેશી ઉપાયથી તમામ પ્રકારના દુખાવા ગાયબ થઈ જશે એટલું જેડ પ્રકારના તમારું શરીર છે મજબૂત અને લોખંડ જેવું રહેશે એટલું યાદ રાખજો અને આ ગમે તેવી ઠંડી પડતી છે ગમે તેવી ડાળ પડતી છે ત્યારે ઠંડી વાસે નહીં એટલું યાદ રાખજો મિત્રો એક મારી નવી ચેનલ છે આઈ જ્ઞાન ગુરુ રમેશ પરમાર કહેવાનો મતલબ કે આઈ જ્ઞાન ગુરુ રમેશ પરમાર એ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો હા મિત્રો આ વિડીયો છે તમારા જેટલા ભાઈ બનો જેટલા મિત્રો એને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર અને તમારી હેલ્થની લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટ ના કરી હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો આવજો બાય બાય સી યુ